સોશિયલ ઇમોશનલ સ્કિલ્સ. નામ જ સ્પષ્ટતા કરી આપે છે કે બાળક સામાજિક રીતે, એટલે કે એની લાગણીઓની રીતે નાનપણથી જ અદ્ભુત રીતે વિકસિત થાય એને કહેવાય સોશિયલ ઇમોશનલ સ્કિલ્સ. કારણ કે મેં આગળ વાત કરી એ પ્રમાણે બ્રેઇનની અંદર ફક્ત બુદ્ધિ કામ નથી કરતી ને, પીક્યુ આઈક્યુ ઇક્યુ એસક્યુ બધું જ કામ કરે છે. કોઈ બાળકનું શરીર સારું હોય, એની બુદ્ધિ સારી હોય, પણ લાગણી સારી ના હોય, એવો પુત્ર, એવો પતિ, એવો ભાઈ, એવા બેન, એવા નોકર કે એવા બોસ કોઈને ગમે ન ગમે, નાનપણથી જ બાળકની સોશિયલ સ્કિલ અને ઇમોશનલ સ્કિલ પણ ડેવલપ થાય એટલા માટેનો અમારો પ્રયાસ છે. કારણ કે બ્રેઇનની અંદર સેરેબલ કોર્ટેક્સની નીચે ઘણી બધી સિસ્ટમ્સ છે કે જે સોશિયલ ઇમોશનલ સ્કિલ પર કામ કરે છે. એક છે લિમ્બિક સિસ્ટમ, બીજી છે એમાઇગડાલા, પછી છે બેઝલ ગેંગલિયોન, આવી ઘણી બધી સિસ્ટમ છે. એ સિવાય થેલેમસ, હાઇપોથેલેમસ, પિચ્યુટરી, આટલી બધી ગ્રંથિઓ છે જેની અંદર કોર્ટિસોલ છે, મેલેટોનિન છે, ઓક્સિટોસિન છે, ડોપામાઇન છે, એડ્રીનાલિન છે, નોર એડ્રીનાલિન છે. આવા બધા જ અંતઃસ્ત્રાવો આ બધી સિસ્ટમના આધારે બેલેન્સ થાય છે અને 64 પ્રકારના અંતઃસ્ત્રાવો બાળકમાં અને મોટામાં કામ કરતા હોય ત્યારે આપણને ઘણીવાર એવું લાગે છે કે બાળક શું સમજે. હું એમ કહું છું, બાળક જેટલું સમજે એવું કોઈ સમજતું નથી. અમે સોશિયલ ઇમોશનલ સ્કિલમાં 52 નાના નાના ગીતો દ્વારા બાળકને નાનપણથી જ 99 રસનો પરિચય અને બાળક જુદા જુદા લોકો સાથે અદ્ભુત રીતે જોડાઈ શકે, ક્રોધ છે, ઈર્ષ્યા છે, આભાર છે, સામેવાળા વ્યક્તિની લાગણી સમજવી છે, આ બધી જ સ્કિલ એનામાં વિકસે એવો અમારો આ સોશિયલ ઇમોશનલ સ્કિલ્સના ગીતો દ્વારા પ્રયાસ છે. અને એનાથી પણ આગળની વાત, 7 ચક્રમાંનું જે અનાહત ચક્ર છે, હૃદય ચક્ર છે, એ આ એક્ટિવિટીથી ઇન્ડાયરેક્ટલી સ્ટિમ્યુલેટ થાય છે. કારણ કે અનાહત ચક્ર પ્રેમથી બેલેન્સ રહી છે અને ઘૃણાથી બ્લોક થાય છે. આ બધી એક્ટિવિટી દ્વારા બાળક પ્રેમ પામે છે અને અન્યને પણ સોશિયલી ઇમોશનલી પ્રેમ આપી શકે છે. એટલે બાળપણથી જ બાળકના અનાહત ચક્રનો પણ ઇન્ડાયરેક્ટલી વિકાસ થાય છે, સંતુલન થાય છે. એ એક્ટિવિટીઝ છે સોશિયલ ઇમોશનલ સ્કિલ્સ. પેરેન્ટિંગ એટલે ડ્રીમ ચાઇલ્ડ.